ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે સમતોલ સિક્કાને બે વખત ઉછાળવાની ક્રિયા સમજીએ. અહીંયા એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે છે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા, બરાબર છે. માની લો કે આપણે બે સમતોલ સિક્કાને ઉછાળીએ છીએ, બરાબર, અને એ સિક્કાઓ હવે આપણી નજર સમક્ષ આ પ્રમાણે છે. તો આપણે એવું કહી શકીએ કે બંને વખત છાપ મળે છે. બંને વખત શું મળે છે? છાપ મળે છે. અન્ય એક પરિણામ આવું પણ હોઈ શકે કે પહેલી વખત છાપ આવે છે અને બીજી વખત આપણને કાંટો મળે છે, બરાબર છે. તો આ તો માત્ર એક પરિણામ છે, શેના માટે? સમતોલ સિક્કાને બે વખત ઉછાળતા મળતા પરિણામો પૈકી આ એકમાત્ર પરિણામ છે. બીજા આવા કયા પરિણામો હોઈ શકે? તો એની આપણે અહીંયા નોંધ લઈએ. મળતા શક્ય પરિણામો એ આ પ્રમાણે હોય. કાંટો બંને ઉપર છાપ મળે. કાંટો બંને ઉપર શું મળે વિદ્યાર્થીઓ? છાપ મળે, બરાબર છે. એવું પણ બને કે પહેલા પર છાપ અને બીજા પર કાંટો હોય. પહેલા પર છાપ, બીજા પર કાંટો, અથવા પહેલા પર કાંટો અને બીજા પર છાપ રહે. અને એવું પણ પરિણામ હોય કે બંને વખત કાંટો મળે છે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ, આપણે સમતોલ સિક્કાને બે વખત ઉછાળીશું તો આ એક, બે, ત્રણ અને ચાર, બરાબર છે. પરિણામ એક, પરિણામ બે, પરિણામ ત્રણ અને પરિણામ ચાર, આના સિવાય આપણને કોઈ પણ પરિણામ મળવાનું નથી, બરાબર છે. તો હવે લખીએ કે કુલ પરિણામો બરાબર ચાર. કુલ પરિણામો કેટલા થશે વિદ્યાર્થીઓ? ચાર. ચાલો હવે ઉપરોક્ત બાબત આધારિત આપણે ઉદાહરણ જોઈએ. સમતોલ સિક્કાને બે વખત ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. નંબર એક, બંને વખત છાપ મળે. નંબર બે, ઓછામાં ઓછી એક વખત ટી મળે, બરાબર છે. તો આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તો જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નને અનુરૂપ, બરાબર છે, મળતા શક્ય પરિણામો આપણે લખવાના રહેશે. તો અહીંયા સમતોલ સિક્કાને બે વખત ઉછાળવાની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે લખીશું મળતા શક્ય પરિણામો. મળતા શક્ય પરિણામો, બરાબર છે. તો કયા કયા પરિણામો ઉદ્ભવી શકે? તો આપણે નોંધ્યું એ પ્રમાણે HH બંને ઉપર છાપ હોય, અથવા HT, બરાબર, અથવા TH, અથવા તો TT, બરાબર. આ મુજબ કુલ ચાર પરિણામો ઉદ્ભવી શકે છે, બરાબર છે. ઓકે, તો અહીંયા લખીએ કુલ પરિણામો. કુલ પરિણામો ઇઝ ઇક્વલ ટુ ચાર, બરાબર છે. તો જ્યારે પણ સિક્કાને બે વખત ઉછાળવાની વાત કરવામાં આવે ત્યારે સંભાવના મેળવવા માટે છેદમાં આપણે કુલ પરિણામો તરીકે કેટલા લખીશું વિદ્યાર્થીઓ? ચાર લખીશું. હવે આપણે માંગેલ પ્રશ્નની સંભાવના મેળવીએ. પહેલો પ્રશ્ન છે બંને વખત છાપ મળે. આને આપણે ઘટના એ તરીકે ધારીએ. એને આપણે ઘટના એ તરીકે ધારીએ કે બંને વખત છાપ મળે છે. તો સૌથી પહેલાં આપણે લખીશું કે આ ઘટના ઉદ્ભવવાના પરિણામો કયા છે. આ ઘટના બનવા માટેના પરિણામો કયા છે કે બંને વખત છાપ મળે છે? તો આપણી પાસે જે કુલ ચાર પરિણામો છે એ ચાર પરિણામોમાંથી બંને વખત છાપ આવતી હોય, બંને વખત એચ આવતી હોય એવું માત્ર એક જ પરિણામ છે. એચ, એચ એ લખીએ, બરાબર. ત્યારબાદ અહીંયા લખીએ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા, તો કેટલા પરિણામો ઉદ્ભવે છે? માત્ર એક જ. ચારમાંથી એક જ પરિણામ કે જેમાં બંને વખત આપણને છાપ મળે છે. હવે લખીએ ઘટના એ મળવા માટેની સંભાવના, જેને સંજ્ઞાત્મક લખાશે પ્રોબેબિલિટી ઓફ એ. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખીશું ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા, બરાબર છે. તો આપણે અહીંયા જોયું કે બંને વખત છાપ મળે એવા પરિણામો કેટલા છે? આપણે અહીંયા સંખ્યા લખવાની છે, એટલે એવા પરિણામો છે એક અને કુલ પરિણામો ચાર. એકના છેદમાં ચાર, બરાબર, જેની ગણતરી પ્રમાણે આપણને જવાબ મળશે 0.25. ઓકે વિદ્યાર્થીઓ, બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે કે ઓછામાં ઓછી એક વખત ટી મળે.
ઓછામાં ઓછી એક વખત ટી મળે. ચાલો આપણે એ ઘટનાને બી તરીકે ધારીએ કે ઓછામાં ઓછી એક વખત ટી મળે. બરાબર છે? તો અહીંયા આ ઘટના બનવા માટે કયા કયા પરિણામો, આ ઘટના ઉદ્ભવવા માટે કયા કયા પરિણામો આપણને મળે? બરાબર છે? તો સૌથી પહેલાં આપણે શબ્દનો અર્થ સમજીએ. શું પૂછ્યું છે? ઓછામાં ઓછી એક વખત ટી. ઓછામાં ઓછી એકનો મતલબ થાય એક કે એકથી વધુ. એનો મતલબ કે જો એકથી આવતા હોય એવા પરિણામો પણ લઈ શકાય. બરાબર છે? અને એકથી વધુ એટલે કે બે વખત ટી આવતા હોય એવા પરિણામો પણ લઈ શકાય. હજુ આગળ જઈ શકાય, ત્રણ વખત ટી આવતા હોય એવા પણ પરિણામો લઈ શકાય. બરાબર છે? પણ વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે અહીંયા આપણને ત્રણ વખત ટી મળશે નહીં. તો હવે આપણે જોઈએ કે એક વખત ટી આવતા હોય એવા પરિણામો કયા કયા છે. તો એક વખત ટી આવતા હોય એવા પરિણામો છે એચ ટી અને ટીએચ. બરાબર? અહીંયા લખીએ એચ ટી અલ્પવિરામ ટીએચ. બરાબર? ચાલો, એવા બે પરિણામો થયા. હવે બે વખત ટી આવતા હોય એવા કેટલા પરિણામો છે? તો બે વખત ટી આવતું હોય એવું એકમાત્ર પરિણામ છે એ અહીંયા લખીએ ટી ટી. બે વખત ટી આવતા હોય એવા એક પરિણામ, એટલે કુલ પરિણામ થયા ત્રણ. કેટલા થયા? ત્રણ. અહીંયા લખીએ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા બરાબર ત્રણ. ઓકે. અને હવે ઘટના બી ઉદ્ભવવાની સંભાવના જોઈએ. પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર? તો ઉદ્ભવતા પરિણામો રહેશે ત્રણ. અને આપણને ખબર જ છે કે આ પ્રયોગમાં કુલ પરિણામો કેટલા છે? ચાર. ત્રણ છેદમાં ચાર, જેની ગણતરી રખાશે 0.75. ક્લિયર? હવે વિદ્યાર્થીઓ આપણે સમતોલ સિક્કાને બે વખત ઉછાળતા, બરાબર, અન્ય કઈ કઈ ઘટનાઓ ઉદ્ભવી શકે અને એ ઘટનાઓની સંભાવના શું, એની ચર્ચા અહીંયા કરીએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? સૌ પ્રથમ આપણે અહીંયા સમતોલ સિક્કાને બે વખત ઉછાળતા મળતા પરિણામો નોંધી લઈએ. કયા પરિણામો હતા વિદ્યાર્થીઓ? એ પરિણામો હતા એચ એચ અથવા એચ ટી અથવા ટીએચ ટી ટી. બરાબર છે? સમતોલ સિક્કાને બે વખત ઉછાળતા ઉદ્ભવતી ઘટનાઓમાંથી, બરાબર, એમાં પહેલી ઘટના આપણે લઈએ એક વખત એચ મળે. એક વખત એચ મળે. બરાબર છે? તો અહીંયા કુલ ચાર પરિણામો છે અને એ ચાર પરિણામોમાંથી આપણે એવા પરિણામ પસંદ કરવાના છે જેમાં માત્ર એક જ વખત એચ આવતી હોય, જેમાં માત્ર એક જ વખત એચ આવે. બરાબર છે? તો તરત જ આપણને ખબર પડે કે બે પરિણામો છે એચ ટી ટી એચ. બરાબર છે? પરિણામોની સંખ્યા થઈ બે અને સંભાવના થશે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા બેના છેદમાં ચાર બરાબર એકના છેદમાં બે ઇઝ ઇક્વલ ટુ 0.5. ઓકે. ચાલો બીજો પ્રશ્ન અહીંયા સમજીએ. ત્રણ વખત એચ મળે. ત્રણ વખત એચ મળે. બરાબર છે? તો આપણી પાસે જે પરિણામો છે એવા પરિણામોમાંથી, બરાબર છે, કેટલા પરિણામ એવા છે કે જેમાં ત્રણ વખત એચ આવતી હોય? તો આપણે તરત જ કહીશું કે આમાં એક પણ પરિણામ એવું નથી. બરાબર? એટલે ઉદ્ભવતા પરિણામો એક પણ નથી. પરિણામોની સંખ્યા થઈ ઝીરો અને સંભાવના થશે 0/ કુલ પરિણામ 4 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? એટલે અહીંયા આપણે ત્રણ વખત એચ મળવું એ અશક્ય ઘટના છે એમ કહીશું. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય વિદ્યાર્થીઓ? 0 છે. બરાબર? ત્યાર પછીનો પ્રશ્ન, વધુમાં વધુ બે વખત, વધુમાં વધુ બે વખત કાંટો મળે. બરાબર? હવે અહીંયા પાછો પ્રશ્નને આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. વધુમાં વધુ બે વખત એટલે શું? બરાબર છે? બે કે બેથી ઓછું. બે કે બેથી ઓછું. બરાબર છે? આપણને પ્રશ્નમાં માંગેલું છે બે વખત કાંટો મળે. હા, એટલે અહીંયા આપણે લઈએ કે બેથી ઓછું. જો પ્રશ્નમાં આપણને બે વખત ટી મળે
એવા પરિણામો પણ સ્વીકારવાના, અને એક વખત ટી મળે એવા પણ પરિણામો સ્વીકારવાના રહેશે. બરાબર છે? વધુમાં વધુ બે, એટલે બે કે બેથી ઓછું. બે વખત ટી મળે એવા પણ પરિણામો સ્વીકારો, એક વખત ટી મળે એવા પણ પરિણામો સ્વીકારો, અને એકથી ઓછું, એક પણ વખત ટી ન મળે એવા પણ પરિણામો સ્વીકારવાના રહેશે. બરાબર છે? તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોઈએ કે બે વખત ટી મળે એવા પરિણામો એક છે, એવા પરિણામો કેટલા છે? એક ટી ટી. બરાબર છે? ત્યાર પછી આપણે વાત કરી એક વખત ટી મળે એવા પણ પરિણામો લઈ શકાય, તો એવા બે પરિણામો છે, એચ ટી ટી એચ. અને છેલ્લે નોંધ્યું, એકથી પણ ઓછું એટલે કે એક પણ વખત ટી ન મળે એવા પણ પરિણામો લેવાના છે, તો એવું એક પરિણામ છે, એચ એચ. બરાબર છે? તો હવે કુલ પરિણામો થયા એક, બે, ત્રણ અને ચાર. અને સંભાવના થશે ચારના છેદમાં કુલ પરિણામો ચાર ઇઝ ઇક્વલ ટુ એક. ઓકે, ચાલો છેલ્લો પ્રશ્ન એ જોઈ લઈએ. બંને વખત સિક્કા પરની બાજુ સમાન હોય, પ્રશ્ન પર સમજો. બરાબર છે? તમારી નજર સામે બે સિક્કા પડેલા છે. સરસ, શું છે? સિક્કા પરની બાજુઓ સમાન હોવી. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ, સોરી, શક્ય પરિણામોમાં ચાર પરિણામો છે, એમાંથી કયા કયા પરિણામો લઈ શકાય? તો તરત આપણે કહીશું કે બંને બાજુઓ સમાન હોય એવા બે પરિણામો છે, એચ એચ અને ટી ટી. બરાબર છે? જે બાજુઓને સમાન ગણાશે એટલે અહીંયા આપણે પરિણામો લખીશું એચ એચ ટી ટી. પરિણામોની સંખ્યા થઈ બે, સંભાવના મળશે બેના છેદમાં ચાર ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં બે બરાબર 0.5. બરાબર છે વિદ્યાર્થીઓ?